રાજ્યમાં વરસાદના બે દિવસના વિરામ બાદ ફરી બનાસકાંઠામાં મેઘરાજા સવારી આવી પહોંચી છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. થરાદ, અંબાજી, પાલનપુર અને ધાનેરા તાલુકામાં વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. પાલનપુરમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ જળબંબાકાર થયા હતા. વાહન ચાલકો અને સ્કૂલે જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અંબાજીમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી લુણી નદીમાં લાંબા સમય બાદ નવા નીરની આવક જોવા મળી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ રહ્યો. આજે રાજ્યના 178 તાલુકાઓમાં વરસાદ પડ્યો, જેમાં ગાંધીનગરના માણસા અને મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ ખાબક્યો. પ્રાંતિજ, મહેસાણા અને ડીસામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જ્યારે 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ અને 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ટી બીગ રોડ, વિસનગર રોડ જળમગ્ન બન્યા છે. ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરાઈ છે. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફના કારણે ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડશે, જેમાં અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. હાલ ગુજરાત પર એક નહીં અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે. જો કે આગામી દિવસોમાં ગુજરાતને મુશળધાર વરસાદથી રાહત મળી શકે છે. આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર ભરપૂર મહેર વરસાવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 118% વરસાદ વરસી ગયો છે. જો કે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે. સમગ્ર ગુજરાતના આંકડાઓની વાત કરીએ તો કચ્છમાં 183%, ઉત્તર ગુજરાતમાં 98%, મધ્ય ગુજરાતમાં 115%, સૌરાષ્ટ્રમાં 126%, દક્ષિણ ગુજરાતમાં 120% વરસાદ પડ્યો છે. શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું છે. ભરતી કેલેન્ડર અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે. રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરાશે. ટાટ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં 7,500 જેટલા શિક્ષકો ભરતી કરાશે. સીએમના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સિમેન્ડોઝ લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 38 લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે સેક્સડ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડ સિમેન્ટ ડોઝના ઉપયોગથી 90%થી વધુ વાછરડી ગાયનું બચ્ચું અથવા પાડી ભેંસનું બચ્ચુંનો જન્મ થતા રાજ્યમાં પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે. 2019માં રાજ્યમાં થયેલી 20મી પશુ ગણતરીના રિપોર્ટ પ્રમાણે કુલ 2.68 કરોડ પશુધન નોંધાયું હતું, જેમાં 96 લાખથી વધુ ગાય નોંધાઈ હતી. આ વસ્તી ગણતરીમાં રાજ્યમાં કુલ 105 લાખથી વધુ ભેંસ નોંધાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં કુલ 17.80 લાખથી વધુ ઘેટા અને 48.60 લાખથી વધુ બકરા નોંધાયા હતા. રાજ્યમાં થયેલા ભારે વરસાદને લઈ કૃષિ પાકોને મોટું નુકસાન થયું છે. આ નુકસાનીને લઈ સરકાર ઇનપુટ લોસ અને પ્રોડક્શન લોસના સર્વે કરાવશે, તેમજ જમીન ધોવાણ સહાય બાબતે સરકાર પુનર્વિચારણા કરે એવી પણ શક્યતા છે. આ વિચારણા બાદ જમીન ધોવાણ સહાયમાં વધારો કરવા અંગે સરકાર નિર્ણય લઈ શકે છે. રાજ્યના તમામ જિલ્લામાં નુકસાની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓક્ટોબરના
બીજા અઠવાડિયામાં સરકાર દ્વારા SDRFના ધારાધોરણ મુજબ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. નુકસાનીના અંદાજ આધારે સરકાર આ રાહત પેકેજ જાહેર કરશે. ખેડૂતોને થયેલા ઇનપુટ લોસમાં ખાતર, બિયારણ, મજૂરીનો સર્વે થશે, જ્યારે પ્રોડક્શન લોસમાં સંપૂર્ણ પાક નિષ્ફળનો સર્વે થશે. બીજી વાર વાવણી ન થાય અને વર્ષ નિષ્ફળ થાય તે સર્વેને પ્રોડક્શન લોસ હેઠળ આવરી લેવાશે. આ જ સિઝનમાં એક પાક ફેલ ગયો અને બીજો પાક વાવે તો ઇનપુટ લોસ કહેવાશે. ભારે વરસાદને પગલે રાજ્યના 16 જિલ્લામાં પાક અને જમીન ધોવાણને લઈને મોટું નુકસાન થયું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ તમામ કર્મચારી અધિકારીઓ કરે એ માટે વખતોખત સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. જુલાઈના અંતમાં એપ્લિકેશનના યુઝર રજીસ્ટ્રેશન સંદર્ભે વધુ એક ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કર્મયોગી એપમાં યુઝર રજીસ્ટ્રેશન નહીં હોય તો તેનો પગાર અટકાવવાનો નિર્ણય કર્યો છે. ટાટ હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતા ટેટ ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી હતી. જો કે ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઉમેદવારોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાલ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. આગામી સમયમાં દિવાળી પહેલા શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવાની ખાતરી આપી હતી. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બુધવારે ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજુ આરક તૈયાર કરાયા નથી. ત્યારે આજે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતા શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નવી ભરતીના આર તૈયાર છે અને ટૂંક જાહેર કરવામાં આવશે. અમરેલીના રાજસ્થાની ગામે હૈયું હચમચાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 1.25 વર્ષના પોતરને બચકા ભરીને નિર્દી દાદી દ્વારા ક્રૂર હત્યા કરી હતી. રાત્રે માસૂમ બાળક ખૂબ રડતું હોવાથી શાંત કરવા માટે નિષ્ઠુર દાદીએ નિર્દયતાથી લાફા ધબ્બા મારીને બચકા ભરી મોતને ઘાત ઉતારી દેતા અરેરાટી પ્રસરી જવા પામી છે. શ્રાવણ માસની સમાપ્તિ સાથે જ હવે ગણેશ મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થી છે અને તેની સાથે ગણેશોત્સવનો પ્રારંભ થઈ જશે. અલબત્ત વરસાદી માહોલને કારણે ભગવાન ગણેશની માટીની મૂર્તિનું વેચાણ પ્રમાણમાં હજુ ઓછું છે. આગામી તારીખ 12-18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે મેળાના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મેળાની વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતાના અભિગમ સાથે અંબાજી યાત્રાધામની પવિત્રતા જળવાઈ રહે એવા અભિગમ સાથે મેળો યોજાઈ રહ્યો છે. અંબાજી આવતા લાખો માઈ ભક્તોને અંબાજી નગરમાં તેમજ અંબાજી આવવાના માર્ગ ઉપર સ્વચ્છતાનો અહેસાસ થાય એ માટે અંબાજી ગ્રામ પંચાયત દાંતા તાલુકા પંચાયત દાંતા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.